સમગ્ર ગુજરાતમાં માતાજીની આરતી પૂજા અને અર્ચન કરવામાં આવી રહી છે. નવરાત્રિનો આજે ત્રીજો દિવસ છે ત્યારે સિનોર તાલુકાના વાખલ પ્રાથમિક શાળા ખાતે નવરાત્રિ નિમિત્તેમાં અંબાની આરતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાનું આ ગામ છે વાખલ, જ્યાં પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઇનનું પાલન પણ કરવામાં આવ્યું હતું, સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે મા અંબાની આરતીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પ્રાથમિક શાળાના 9 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની આરતીનો લાભ પણ તેમણે મેળવ્યો હતો, જેમાં અવાખલ પ્રાથમિક શાળાના આચાર્ય નીલવર્ષાબેન ને શાળાના બાળકો તેમજ SMC ના સભ્યોએ નવરાત્રિની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને શુભ નવરાત્રિ તરીકે તેમણે આ શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવ કોરોના વાયરસને લઈને મોટા મોટા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે નવરાત્રિને પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી મેળવ્યા બાદ 1 કલાક સુધી આરતી અને પૂજા અર્ચન અને ઘટ સ્થાપન કરીને માતાજીની પૂજા અર્ચન અને આરાધના કરવા માટેની છૂટ આપવામાં આવી છે. પરંતુ ગરબા મહોત્સવ, જાહેર કાર્યક્રમો અને મોકૂફ રાખવામાં આવે છે, જેને લઈને આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી પ્રાથમિક શાળામાં અને નવરાત્રિ મહોત્સવ નિમિત્તે શુભરાત્રિ, શુભ નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તે પણ કોરોના વાયરસની મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે, માસ્ક સાથે બાળકો તેમજ SMCના સભ્યો અને કેટલાક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મહાઆરતી, મા અંબેમાની આરતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શું નામ છે? હું વણકર નીલવર્ષા અમૃતલાલ, અવાખલ પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક. અમારો આજનો આજે કાર્યક્રમ કરેલ છે સોશિયલ ડિસ્ટન્સ સાથે. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમે નવરાત્રિની આરતીનું આયોજન કરેલું અને મા અંબાજી માતા જે આ હાલની પરિસ્થિતિ ચાલી રહી છે તેની અંદરથી વહેલી તકે બહાર નીકળીએ, અમારી શાળા ફરીથી ધમધમી ઉઠે બાળકોથી અને વહેલી તકે શાળા શરૂ થાય, તમામ પરિસ્થિતિની અંદરથી અમે બહાર આવીએ, બસ એ જ શુભેચ્છા સાથે મારો સ્ટાફ અને મારી એ જ ભગવાનને પણ એક પ્રાર્થના છે કે અમારી આ વિનંતીને જલ્દી સાંભળે.